ગેટ હાલ છતાં એસટી બસ રૂટ પર દોડાવાઈ રહી છે બસનો દરવાજો નથી જેથી પ્રવાસીઓની સુરક્ષા સામે પણ સવાલો થઈ રહ્યા છે બીજી તરફ માલસામાન રાખવા માટેની જે ડેકી હોવી જોઈએ તેનો પણ દરવાજો નથી જો માલસામાન રાખે અને બમ્પ આવે તો માલસામાન પડી જાય તેવી પણ પરિસ્થિતિ છે આ તરફ પુણેથી સમાચાર કે જ્યાં સોલાપુર હાઇવે પર ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો છે કાલભોર નજીક ફોર વ્હીલર બીજા વાહન સાથે અથડાયોર વ્હીલર પુરપાટ ઝડપે જઈ રહી હતી અચાનક રસ્તાની બીજી બાજુ ડિવાઈડર સાથે અથડાય અને ડિવાઇડર તોડી રસ્તાની આ બાજુ ધસી આવી હતી આ અકસ્માતમાં ત્રણ લોકો ઘાયલ થયા હતા આ અકસ્માત રવિવારે સાંજે ચાર વાગે બન્યાની ઘટનાની જાણકારી છે તમામ ઇજાગ્રસ્તોને હાલ સારવાર માટે ખસેડવામાં આવ્યા છે પોલીસે સીસીટીવીના આધારે અકસ્માતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે નવસારીમાં ફરી ચોર ટોળકી સક્રિય થઈ છે જિલ્લામાં એક જ રાતમાં બે દુકાનોમાં તસ્કરો ત્રાટક્યા નવસારીમાં તસ્કરોએ મોબાઈલની દુકાન અને હેવી વ્હીકલ વેચતા શોરૂમને નિશાન બનાવ્યું મોડી રાત્રે ટાટા કંપનીની હેવી વ્હીકલ વેચતા શોરૂમમાં તસ્કરો ત્રાટક્યા અને તિજોરી તોડવાનો પ્રયાસ કર્યો જો કે તિજોરી તોડવામાં નિષ્ફળ રહ્યા હતા આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ સીસીટીવીમાં જોઈ શકાય છે કે બે આરોપીઓ દુકાનમાં પ્રવેશે છે અને તિજોરી પાસે આવે છે ત્યારબાદ લોખંડના સળિયા વડે તિજોરી તોડવાનો પ્રયાસ કરે છે જોકે આ કામમાં નિષ્ફળ રહે છે ઘણા પ્રયાસ બાદ પણ તિજોરી ન ખુલતા આખરે આરોપી વિલા મોઢે પરત ફરે છે બીજી તરફ ચીખલી પોલીસ સ્ટેશનથી માત્ર પાંચસો મીટર દૂર આવેલી મોબાઈલ શોપમાં તસ્કરો ત્રાટક્યા અહીંથી આરોપીઓ કેટલાક મોબાઈલ અને રોકડ રકમ લઈ ફરાર થયાનો દાવો છે સવારે જ્યારે દુકાનનો માલિક દુકાને પહોંચ્યો તો સામાન વેર વેરવિખેર પડ્યો હતો હાલ આ બંને કેસમાં પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ શરૂ કરી છે સુરતમાં અનેક વખત ચિત્રપિંડીની ઘટના સામે આવે છે તેવામાં ફરી એક વખત બે ભેજાબાજો પોતાનું કારસ્તાન અજમાવતા સુરત ક્રાઇમ બ્રાન્ચ પોલીસના હાથે ઝડપાયા હતા કસ્ટમ અને ટેક્સ ના ભરવો પડે તેને લઈને વિદેશથી લૂઝ પેકિંગમાં એપલ મોબાઈલ ફોન મંગાવતા હતા અને દિલ્હી ખાતેથી એપલ કંપનીના હુબહુ નકલ કરાયેલા બોક્સ પણ લૂઝ પેકિંગમાં મંગાવતા હતા પોલીસને બાતમી મળતા અડાજણ વિસ્તારમાં આવેલી મોબી સર્વિસ નામની દુકાનમાં રેડ કરી હતી જેમાં સુરત ક્રાઈમ બ્રાન્ચે ટેક્સ ચોરી કરી મોબાઈલ વેચતા બે લોકોને ઝડપી પાડ્યા હતા હાલ પોલીસ એપલ કંપની સાથે મળી વધુ તપાસ હાથ ધરશે સાચા એપલ ફોન અને યોગ્ય રીતે છે વધારે કિંમત મળે એના માટે બોક્સ પણ બનાવતા હતા અને બોક્સ ઉપર એની ફોનની આઈટમની જે સ્પેસિફિકેશન હોય છે ક્યુઆર કોડ સાથે આ તમામ પણ બોક્સ ઉપર ચૂંટાડવામાં આવતી હતી જે આ લોકો પોતે બનાવતા હતા અને એની વિગતવારની તપાસ હવે પછી એપલ કંપની સાથે અમે સંપર્ક કર્યા છે એપલ કંપનીની ટીમ આવી રહી છે આ ટીમની ફરિયાદ પ્રમાણે આગળની કાર્યવાહી કાયદેસર હાથ ધરવામાં આવશે